કોરોના કાળ વચ્ચે લોકોની ઇમ્યુનિટીમાં વધારો થાય ત્યારે ડીસામાં કાર્યરત કૃષિ યુનિવર્સિટીના પોલિટેકનિક વિભાગ દ્વારા ઇમ્યુનિટી બુસ્ટ કરતી બટર મશરૂમની ખેતીનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે અને પ્રાયોગિક ધોરણે તેનું ઉત્પાદન કરીને લોકોને બટર મશરૂમના ફાયદાથી સમજણ આપવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાની આબોહવા સૂકી આબોહવા છે અને તેના લીધે ઉનાળામાં જિલ્લામાં કાળઝાળ ગરમી પડે છે. પરંતુ આ જિલ્લાની સૂકી આબોહવા જ શિયાળામાં કાતિલ ઠંડી લાવે છે અને તાપમાન 10 ડિગ્રી નીચે પહોંચી જતું હોય છે. ત્યારે શિયાળાના 4 થી 5 મહિના દરમિયાન પડતી ઠંડીમાં કૃષિ વિભાગે ઠંડા પ્રદેશોમાં થતી ખેતી બનાસકાંઠામાં કરવાનો પ્રયોગ કર્યો છે, જેમાં સમાવેશ થાય છે બટર મશરૂમની ખેતીનો. તો બટર મશરૂમની ખેતી કરવા માટે તાપમાન 14 ડિગ્રીથી 18 ડિગ્રી વચ્ચે હોવું જરૂરી છે અને ડીસાનું તાપમાન શિયાળામાં આ તાપમાનની આસપાસ રહેતું હોવાના લીધે ડીસામાં બટર મશરૂમની ખેતી કરવાનો પ્રયોગ કર્યો હતો, જેમાં ડીસા પોલિટેકનિક કૃષિ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહેલા મીનાક્ષીબેન સિંધેએ પોલિટેકનિક કોલેજના એક બંધ રૂમમાં નારિયેળની છાલની મદદથી બેડ બનાવી મશરૂમના બીજનું રોપણ કર્યું હતું અને ત્યારબાદ આ ઓરડાનું તાપમાન 14 થી 18 ડિગ્રી વચ્ચે મેન્ટેન રહે તે પ્રકારે મહેનત શરૂ કરી. શરૂઆતના એકાદ માસ બાદ બટર મશરૂમના પ્લાન્ટ બેડની બહાર આવવા માંડ્યા અને હવે નિયમિત આ બટર મશરૂમના પ્લાન્ટ બહાર આવી રહ્યા છે. બટર મશરૂમનો સફળ પ્રયોગ કરનાર મીનાક્ષીબેન સિંધેનું માનવું છે કે એકવાર પ્લાન્ટેશન કર્યા બાદ 8 વખત બટર મશરૂમનો ક્રોપ લઈ શકાય છે. ડૉક્ટર મનીષા શંકર શિંદે, આઈ એમ વર્કિંગ એઝ અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પોલિટેકનિક એગ્રીકલ્ચર કેવીકે ડીસા. સો આપણું જે ડીસાનું વાતાવરણ છે એ ઠંડુ છે, તો આ વાતાવરણમાં બટન મશરૂમ નામની જે ફૂગ છે એની ખેતી છે એ થઈ શકાય છે. બટન મશરૂમ જે એક પ્રકારનું મશરૂમ જે છે એ ખાલી ઠંડ વાતાવરણમાં થાય છે અને આપણે ત્યાં ડીસામાં 14 થી 18 ડિગ્રી જે સેલ્સિયસ ટેમ્પરેચર છે એ તાપમાન જે છે એ ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી મહિનામાં રહે છે. તો આ જે ખેતી છે એની સફળ ખેતી આપણે અહીંયા કરી શકાય છે. દેન આ ખેતી શરૂ કરવા માટે આપણે સપ્ટેમ્બર જે છે સપ્ટેમ્બર મહિનો એ સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખથી આપણે શરૂઆત કરવી પડે. એનું જે કમ્પોસ્ટ કહેવાય એ કમ્પોસ્ટ તૈયાર કરવાની જે પ્રોસિજર છે એ આપણે 26 દિવસની છે. આ 26 દિવસમાં આપણે 8 પલટાઈ એમની કરવી પડે. તો એ જે ખાતર છે એ આપણા 26 દિવસમાં તૈયાર થઈ જાય. પછી 26 દિવસ થયા બાદ તો આ જે ખાતર તૈયાર થયેલું છે એ જે રૂમ આપણે જ્યાં એની ખેતી કરવાની છે ત્યાં આ ખાતર લઈ આવવું પડે. ત્યાં એક બેડિંગ કરી શકો છો, નહીં તો તમે કોથળી જે આવે પ્લાસ્ટિક બેગ તો એ બેગમાં બી એનું જે બીજારણ સાથે આ કમ્પોસ્ટ મિક્સ કરી શકો છો. તો આ બિયારણ નાખ્યા બાદ ફરીથી તમે 15 દાડા આ જે ફૂગ છે એનું વિકાસ આ બધું કમ્પોસ્ટમાં થઈ જાય અને એના 15 દાડા બાદ આપણે એક કેઝિંગ કરીને એટલે માટીની પરત એના ઉપર ચડવી પડે. તો આ જે પરત ચડવ્યા બાદ 7 દિવસ પછી આપણો જે પાક છે એ ચાલુ થાય. તો આ પાક ચાલુ થવા માટે એક જ છે કે જ્યારે આપણા પાક ચાલુ થાય પાક ચાલુ થવાની જે પ્રોસિજર છે એ ટાઈમે આપણે 14 થી 18 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય તો જ આપણી એ જે ફૂગ છે એ નીકળે અને એ સૌથી સારું આપણા ડિસેમ્બરથી જાન્યુઆરી જે મહિના છે એમાં આપણે મળે છે. સો આપણે જે છે એની બટન મશરૂમની જે ખેતી છે આ ડીસા તાલુકામાં આપણે કરી શકાય છે. બીજી જે જાત છે એ છે ઓઈસ્ટર મશરૂમ જે છે એ જાત જે છે એ આપણે ઉનાળા બી ઉગાવી શકાય છે. તો આ ખેતી જે છે આપણે સફળ તરીકે આપણા ભાગમાં આપણે કરી શકાય. બટર મશરૂમના ગુણો વિશે બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઓછા લોકો જાણકારી રાખે છે અને તેની ઉપલબ્ધતા ન હોવાથી તેની માંગ પણ નહિવત છે. જ્યારે કૃષિ યુનિવર્સિટીના શિક્ષણવિદો જણાવી રહ્યા છે કે બટર મશરૂમ માંસાહારનો સૌથી ઉત્તમ વિકલ્પ છે, કારણ કે લોકોમાં ઇમ્યુનિટી બુસ્ટ કરતા એમિનો એસિડ માત્ર માંસાહારમાં જ મળે છે, ત્યારે બટર મશરૂમમાં પણ એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. ઓકે, આઈ એમ ડોક્ટર એમ એ તુવર, આઈ એમ વર્કિંગ એઝ અ પ્રિન્સિપલ એટ એગ્રીકલ્ચર પોલિટેકનિક ડીસા. અત્યારે અહીંયા અમે એક મશરૂમ પ્રોડક્શન ટેકનોલોજીને એક યુનિટ બનાવ્યું છે. એમાં અમારા અહીંયા જે સ્ટુડન્ટની અંદર 6ઠા સેમિસ્ટરનો એક કોર્સ આવે ત્યારે જે મશરૂમ પ્રોડક્શન ટેકનોલોજી પ્લાન્ટ પેથોલોજીનો આવે છે એની અંદર અમે મશરૂમનું પ્રોડક્શન કરીએ છીએ. ખાસ કરીને મશરૂમની અંદર ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ હોય છે, ખાસ કરીને એમિનો એસિડ છે, વિટામિન સી છે, વિટામિન ડી છે અને ઘણા બધા ન્યુટ્રિયન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે જે સૌથી વધારે ઇન્ગ્રેડિયન્ટ હોય છે એની અંદર. જે લોકો નોન વેજિટેરિયન છે એ લોકો ની અંદર સૌથી વધારે એમિનો એસિડ મળે છે, પણ જે લોકો પ્યોર વેજિટેરિયન છે એમના માટે એક બેસ્ટ ઓપ્શન છે મશરૂમ. અને જે લોકો અહીંયા અવેર નથી અને ઇઝીલી અવેલેબલ નથી એટલા માટે આ મશરૂમ જો પ્રોડક્શન અમે કરીએ છીએ અને ખાસ કરીને હેલ્થ માટે
અત્યારે માલન્યુટ્રિશનનો જે પ્રોબ્લેમ છે એટલા હેલ્થ માટે પણ ખાસ લોકો આનો ઉપયોગ કરે અને પોતાની તંદુરસ્તી સારી રહે એના માટેનો આ એક અમારો દાંતકડો પ્રયાસ છે. એટલે અત્યારે ખેડૂતોને પણ અમે સલાહ આપીએ છીએ કે આ નાના યુનિટથી શરૂઆત કરો અને આ માર્કેટની અંદર પણ મળે છે, અમે માર્કેટિંગ પણ કરીએ છીએ અને આપની કોઈપણ જાતની સલાહ માર્ગદર્શન જોઈતો તો આપ પણ અમે અમારા અહીંયા ડૉક્ટર એક્સપર્ટ છે ડૉક્ટર મનીષા શિંદે એમનો પણ સંપર્ક કરશો, અમારી પોલિટેકનિકમાં પણ આવજો તો અમે આનું માર્ગદર્શન આપવા અમે તૈયાર છીએ. બટર મશરૂમની ખેતી બનાસકાંઠા જિલ્લા માટે હજુ પણ અપરિચિત ખેતી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટી દ્વારા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને આવી ખેતી વિશે સમજણ આપવામાં આવ્યા બાદ આ વિસ્તારના ખેડૂતો પણ રૂઢિગત ખેતી છોડી નવી ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે મશરૂમની સફળ ખેતીના પ્રયોગ બાદ બનાસકાંઠા જિલ્લાના મશરૂમની ખેતીમાં ઝંપલાવે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મશરૂમની ખેતી આવકનું સારું સાધન બની શકે તેમ છે.